પરંતુ એક એક્ઝામ્પલ આપું કે જ્યારે કોઈ કાર્ય એવું થવાનું હોય અથવા તો ઘણીવાર આપણને એક્સિડન્ટ થયો હોય કે કોઈ એવો પ્રોબ્લેમ્સ આવ્યો હોય અને એ પ્રોબ્લેમની અંદર અચાનક જ કોઈ એવું મદદ કરે ને કંઈ કામ થઈ જાય અથવા તો કઈ બીમારી આવી હોય ને અચાનક જ આપણને સારું થઈ જાય ત્યારે આપણે શું કહીએ છીએ કે કોઈની દુઆઓ કામ કરી ગઈ. અથવા ડોક્ટર પણ ઘણીવાર એવું કહેતા હોય છે કે ભગવાનને પ્રાર્થના કરો અને જો કોઈની સારી દુઆઓ તમારી સાથે હશે તે દુઆઓ તમને કામમાં આવશે. હવે અત્યારે આપણે એ ચેક કરવાનું છે કે આપણે કેટલી દુઆઓ જમા કરી છે કે જે આપણને ઇમરજન્સીમાં કામ આવે. અને દુઆઓ માંગવાની વસ્તુ નથી, દુઆ દિલથી નીકળે છે. અને એ ક્યારે નીકળે છે કે જ્યારે કોઈ આપણને કંઈ હેલ્પ કરે છે, અચાનક ક્યાંય કોઈ આપણને મદદ કરે છે, ત્યારે દિલથી આપણી અંદરથી દુઆઓ નીકળે છે જેને આપણે થેન્ક્સ કહીએ છીએ. પણ એક હોય છે કે આપણે ઉપર ઉપરથી થેન્ક યુ કરીએ અને એક હોય છે કે કદાચ આપણે થેન્ક યુ કરવાનું ભૂલી પણ ગયા હોઈએ, પરંતુ એટલા બધા દિલથી નીકળે છે કે સામેવાળી વ્યક્તિ પણ એ વસ્તુને ફીલ કરે છે. અને દુઆઓ લેવામાં કે દુઆઓ આપવામાં કોઈ મહેનત નથી. એટલે બાબા આપણને શું શીખવાડે છે, આપણા દાદી જાનકીજી હતા એ ઊંઘમાં પણ એવું અંદરમાં બોલ્યા કરતા હતા, બધાનું સારું થાય, બધાનું સારું થાય, બધાનું સારું થાય. અને દુઆઓ ક્યારે આપી શકીએ, કોઈને દુઆઓ તમે ક્યારે આપી શકો, ક્યારે લઈ શકીએ તો આપણને ખબર છે, કોઈનું કંઈ સારું કરીએ તો આપણને દુઆઓ મળે છે. પણ આપણે દુઆઓ આપી ક્યારે શકીએ, કઈ ક્વોલિટી જોઈએ એના માટે? વૈશાલીબેન પરમિશન આપો છો કે એ લોકો ઓન કરે કે ના કરે? ના ના ના, એમ ભલે ને બોલે, જવાબ ભલે આપે, પછી મ્યુટ કરી દેજો. તો દુઆઓ ક્યારે આપણે કોઈને આપી શકીએ? જ્યારે આપણી પાસે કઈ હોય ત્યારે આપી શકીએ ને, જ્યારે આપણી પાસે હશે ત્યારે આપી શકીએ. શું જોઈએ એના માટે? આપણે આપણું દિલ સાફ જોઈએ, દિલ સાફ જોઈએ, બાબાની અનકન્ડિશન લવ, અનકન્ડિશન લવ હોય ત્યારે. પછી આપણામાં ડિવિનિટી જોઈએ હોય તો આપણી અંદર ડિવિનિટી જોઈએ, આપણી અને આપણી પાસે ખુશી હોય તો હેપીનેસ, ખુશી હોય તો આપણે આપી શકીશું. દુઆ ક્યારે આપી શકીશું? ખુશી હશે તો ખુશી આપી શકીશું, પણ દુઆ ક્યારે આપી શકીશું? આપણી રહેમ દિલ હોય તો આપી શકીએ, રહેમ દિલ હોય તો આપી શકીશું. આપણામ શક્તિઓ હોય ત્યારે આપી શકીએ, બાબા પ્રત્યે પ્રેમ, બાબા પ્રત્યે. આપણને પણ દુઆઓ મળેલી ઘણી બધી હોય, આપણને પણ બધી દુઆઓ મળેલી હોય, આપણને દુઆઓ મળેલી હોય તો આપણને કોઈ દુઆ આપે ને આપણે એને આપીએ તો સ્વાર્થ થઈ જશે કે એમણે મને દુઆઓ આપી એટલે હું દુઆ આપું છું. આપણા બાબા પાસેથી લઈને એમને આપવાનું ના, આપણને એટલે આપણી પાસે દુઆ હોય, આપણને કોઈની પાસેથી મળેલી હોય તો આવડે કે આ દુઆઓ ઇઝ ગુડ ટુ ગીવ, એ રીતે કીધું મેં. તો આપણે શીખી શકીએ કે કોઈ આપણને આપી છે તો આપણે પણ એને આપીએ, રાઈટ? એ રીતે તો દુઆઓ આપવા માટે એક તો કહ્યું કે દિલ સાફ જોઈએ, બીજું કે થોડું પણ મને થોડું પણ કોઈના માટે એવું હોય કે આ વ્યક્તિ લાઈક એનો અવગુણ મારી અંદર હોય કે એની નેગેટિવ પોઈન્ટ મારા મેં પોઈન્ટ કરેલો હોય તો હું દુઆ નહીં આપી શકું. કારણ કે મને તરત જ એવું દેખાશે કે ના, જો એમણે તે દિવસે મારી સાથે કેવું કર્યું હતું, તો આપણે દુઆ નહીં આપી શકીએ. અને આપણે તો આખી દુનિયાને દુઆ આપી છે, આપણને ખબર છે ને કે આપણે ઉપવાસ કરીએ છીએ અને જ્યારે ઉપવાસ કરીએ ને ત્યારે આપણે એના ડિટેલમાં નથી જતા, એ તો આ બહુ મોટો એક સબ્જેક્ટ છે, પણ જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ને ત્યારે ખાસ આપણે દાન કરતા હોઈએ છીએ. આપણે ખાસ મંદિર જઈએ કે કંઈક દાન કરીએ. તો હવે આપણે તો વર્ષમાં એક વાર, બે વાર, 10 વાર દાન કરતા હશું અને એની સામે પાપ કર્મ કેટલા કરીએ છીએ?
તો પાપની સામે આપણું એટલું પુણ્ય છે, આપણે એટલું દાન કરીએ છીએ કે જે આપણા પાપો ધોવાય. તો બાબાએ આપણને બહુ સરસ વિધિ બતાવી છે. દાન પણ ઘણી બધી રીતે આપણે કરી શકીએ, કોઈ તનનું દાન, મનનું દાન, ધનનું દાન. તન દાન એટલે કોઈ આંખોનું દાન કરે છે, કિડનીનું દાન કરે છે, કોઈ તનથી કોઈને સહયોગ કરે છે, મનનું દાન, ધનનું દાન. પરંતુ અહીંયા આપણને બાબા કહે છે દુઆઓનું દાન કરો. હું તમને એક એક્ઝામ્પલ આપું કે જ્યારે આપણે કોઈ જગ્યાએ જઈએ છીએ, ટ્રાવેલ કરીએ છીએ અને ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ, કે કોઈ ડ્રાઇવિંગ કરે છે અને આપણે બાજુમાં બેઠા છીએ, અને એ વખતે ટ્રાફિક બહુ છે. હવે આપણે જોઈએ છીએ કે ઇન્ડિયામાં હોય તો ટ્રાફિક હોય તો આપણે શું કરીએ છીએ? ફોન માર્યા કરે. આપણને ખબર છે કે આગળ જગ્યા જ નથી, કે લાઇટ ગ્રીન લાઇટ નથી, તો પેલો માણસ ક્યાં જવાનો છે? આપણે ગમે તેટલા હોર્ન મારીશું તો એ ખસવાના જ નથી. અને એ વખતે બધાના માઇન્ડની અંદર આ ચાલતું હોય છે, ગુસ્સો હોય, જલ્દી નીકળતા નથી. અને બીજું કે આપણે ત્યારે ફ્રી છીએ, તો શું કરો? બેસીને શાંતિથી બધાને યોગદાન આપો. જેટલી આત્માઓ છે બધાનું સારું થાય, બધાનું કલ્યાણ થાય, બધાને શાંતિ મળે. અને એક દુઆ જરૂર આપજો કે જે પણ સારા કાર્ય માટે જતા હોય એ બધાનું સારું કાર્ય થઈ જાય. હવે સારું કાર્ય થાય છે ત્યારે આપણે નથી કહેતા હોતા, અરે મને તો કલ્પના પણ નથી કે આ થઈ શકે, આ કેવી રીતે થયું મને ખબર પણ નથી. અને ત્યારે આપણે શું કહીએ છીએ કે આ દુઆઓ કામ કરી ગઈ કોઈની. તો આપણે પણ બેઠા બેઠા શું કરવાનું? બધાને દુઆઓ આપો, ભગવાન સબનું, બધાનું સારું થાય, બધાનું કલ્યાણ થાય. અને દિલથી દુઆઓ આપશો તો એ આત્માને પહોંચી જશે. બીજું છે કે એક છે કે સૌથી પહેલા પોતાને દુઆઓ આપવાની, ખાલી બીજા માટે નહીં, અને પોતાને બહુ જ પ્યાર કરવાનો. જો આપણે આપણી જાતને પ્યાર કરી શકતા હશું ને, તો આપણે બીજાને પ્યાર કરી શકીશું, તો આપણે બીજાને દુઆઓ આપી શકીશું. તો એક તો સ્વપ્રતિ દુઆઓ, આપણને થોડુંક પણ શરીરની બીમારી હોય છે તો એ વખતે આપણી મનસા સ્થિતિ કેવી હોય છે ત્યારે આપણે કોઈ દુઆઓ આપી શકીશું? તો સૌથી પહેલામાં પહેલી સ્વપ્રતિ દુઆઓ. કોઈ વિચારે કે એ તો સ્વાર્થ છે આપણે આપણા માટે કરીએ તો, પણ આપણે જ કેપેબલ નહીં હોઈએ, કે આપણે જ બીમાર હોઈશું કે ઠીક નહીં હોઈએ, તો આપણે બીજાને કેવી રીતે આપી શકીશું કે કરી શકીશું? એટલે આપણે સૌથી પહેલામાં પહેલું પોતાને એપ્રિશિએટ કરવાનું છે, ઈગોથી નહીં પણ આત્માના સ્વરૂપે. તો પોતાને એપ્રિશિએટ કરવાનું છે, અને પોતાને એપ્રિશિએટ કરીશું, પોતાને દુઆઓ આપીશું, તો એક બહુ જ મોટી બીમારીથી આપણે બચી જઈશું, અને એ બીમારી છે ડિપ્રેશન. ડિપ્રેશન ક્યારે આવે છે? આપણે પોતાને અંડર એસ્ટિમેટ કરીએ છીએ, બીજાની સાથે કમ્પેર કરીએ છીએ, અથવા તો આપણા માઇન્ડની અંદર કે આપણા જીવનમાં કોઈ એવી કોઈ એવા ખોટા કામો કરી લીધા હોય આપણે, જેનાથી આપણને ડિપ્રેશન આવે છે, એ વિચારો આયા કરે છે અને એમાંથી આપણે ડિપ્રેશ થઈ જઈએ છીએ. પણ આપણે આપણી જાતને પ્યાર કરીએ, અને આત્માને પ્યાર કરવાનો છે. અને બાબાએ જે વાતો આપણને બતાવી છે કે હું આત્મા કેટલી મહાન છું, બાબાએ મને કેટલી મહાન બનાવી છે આ દુનિયાની અંદર, અને જ્યારે એ મહાનતા આપણને દેખાશે, એ મહાનતા આપણે યાદ કરીશું કે મારા જેવું મહાન કોઈ નથી આ દુનિયામાં, ભગવાને મને પસંદ કરી છે. હવે જ્યારે આપણે એવું યાદ કરીશું કે બાબાએ મને પસંદ કરી છે અને બાબા મને આટલો બધો પ્યાર કરે છે, તો કદાચ દુનિયામાં કોઈ આપણને કરે કે ના કરે, આપણે દુખી નહીં થઈ જઈએ. એટલે સૌથી પહેલો પોતાને પ્યાર કરવાનો છે. ક્યારે એવું નહીં વિચારવાનું કે મને આણે મારી સાથે આ કર્યું કે આવું કર્યું, કે એ આત્માને પણ દુઆ આપો કે જો આ વ્યક્તિએ મારી સાથે આવું ના કર્યું હોત
તો હું આજે અહીંયા ના હોત. અને જેના માટે બાબા આપણને કહે છે કે એમાંથી કંઈક શીખો, જાણો અને આગળ વધો. તો એક તો સૌથી પહેલા આપણે પોતાને દુઆઓ આપવાની છે, બીજું આપણા ફેમિલીમાં, કેમ કે આપણને આપણા ફેમિલીની કમી કમજોરી જલ્દી દેખાય છે. આપણા જેટલા નજદીકના લોકો છે એનું સારું પણ દેખાશે, પણ એની ખોટી વાતો પણ આપણને એની સૌથી વધારે દેખાય છે. એટલે આપણી આજુબાજુમાં જે આત્માઓ છે એ આત્માઓને દુઆઓ આપો. અને દુઆઓ લેવાનો લાઈક એવું ના વિચારો કે હું આટલા બધા વખતથી આપું છું દુઆ, પણ એમને તો કોઈ દિવસ મારા માટે સારું નથી કીધું. તમે જે બોલો છો એ ઓટોમેટિક સૌથી પહેલું તમારી પર વર્ક કરે છે, સારું કે ખોટું. એટલે તો આપણે કહીએ છીએ ને કે સંઘનો રંગ લાગે છે. એના સંઘમાં તમે રહેશો તો હું મારી આત્માના જે સારા સંસ્કાર છે એના સંઘમાં રહીશ, તો એ સૌથી પહેલા મારી પર વર્ક કરશે, એ મને મદદ કરશે, પછી બીજાને મદદ કરશે. તો મારે સૌથી પહેલા શું કરવાનું છે, મારા આજુબાજુમાં જે લોકો છે એ બધાને રોજ સવારે ને સાંજે 10-10 મિનિટ દુઆઓ આપવાની છે. 10 મિનિટ યાદ કરો કે અને જે આત્માની જે ક્વોલિટી છે ને એને એપ્રિશિએટ કરો. અત્યારે આપણે એકબીજાનું કશું બોલવાનું હશે ને તો આપણે સારું જ બોલીશું, કારણ કે આપણને નેગેટિવ દેખાતું જ નથી, આપણને ખબર જ નથી, એટલે આપણે સારું જ બોલીએ છીએ. તો આપણે આપણી આજુબાજુના લોકોને રોજ એપ્રિશિએટ કરવાનું છે. જે એની ક્વોલિટી છે ને એના એપ્રિશિએટ કરો કે તમે કેટલા સારા છો. તમે જેવું બોલશો ને એટલે એ આત્માના વાઇબ્રેશન તમારા માટે એવા જ આવશે કે તમે કેટલા સારા છો. આપણે એક બંધ મકાનની અંદર બોલીએ તો જે બોલીશું એ શું થશે, ટીકો પાછો આવશે, પડઘો પડશે અને એ આપણી સામે જ પાછો આવશે. એટલે આ સૂક્ષ્મ પણ એ કામ કરે છે. સૂક્ષ્મમાં પણ તમે જે બોલશો કે તમે જે વિચારશો ને એ જ સામે તમારી સામે આવવાનું છે. અને હંમેશા એવું કહેવાય છે કે જે સમય હોય છે ને, સમય કો, ભગવાન કો, એ શું હોય છે, ઓલવેઝ આપણા પ્રતિ અહીંયા હાથ હોય છે અને તથાસ્તુ 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 જ કર્યા કરે છે. હવે સવારે ઉઠીને તમે એવું વિચારો કે મને તો છે ને મારી તબિયત જરાય સારી નથી, એટલે અહીંયા હાથ છે શું બોલે છે, તથાસ્તુ. એટલે આપણે જાતે પોતાના માટે શું લીધું, મારી તબિયત જરાય સારી નથી. બીજાના માટે આપણે શું વિચાર્યું, જો કાલે પણ એમણે આવું કર્યું હતું ને આજે પણ આવું જ કર્યું, ઉઠે અને ગુસ્સો ચાલુ. હું રોજ બાબાની વાતો સાંભળું છું, રોજ એમના માટે વિચારું છું, એમનું મન શાંત થઈ જાય, પણ થતું જ નથી. અને જો તરત જ એમણે ગુસ્સો કર્યો, એટલે આપણે એમને શું વિચારો આપ્યા, એટલે ઉપરથી એમના માટે પણ શું દુઆઓ હતી, તથાસ્તુ. એટલે આપણે એમને વરદાન આપી દીધું કે તમે ગુસ્સો કર્યો તમે ક્યારેય નહીં છોડો, એટલે પાછું વરદાન આપ્યું તથાસ્તુ. એટલે હવે શું કરવાનું, જેના પણ માટે વિચારીએ, જેના પણ માટે બોલીએ, તો બોલવાનું બહુ જ સારા છે, બહુ જ સારા છે. આપણે ફર્સ્ટ ટાઈમ કોઈ વ્યક્તિને મળીએ છીએ ત્યારે એના માટે શું વિચારીએ છીએ. પહેલી વાર તમે કોઈને મળ્યા તો તરત જ આપણે એના એની સાથે સારી વાત કરીએ છીએ, હા સારું સારું બોલીએ છીએ. તો દુનિયા માટે સારું સારું બોલીએ છીએ અને આપણા જ પરિવાર માટે આપણે ખોટું બોલીએ છીએ. અને પછી આપણે એવું વિચારીએ કે મારો ઘર પરિવાર સ્વર્ગ બની જાય, શાંત બની જાય, તો કેવી રીતે બને? તો એના માટે શું કરવું પડશે, રોજ એ આત્માઓને એપ્રિશિએટ કરો કે તમે કેટલા સારા છો. આજે બધાની એક કમ્પ્લેન હોય છે કે બાળકો સાંભળતા નથી, અમારું માનતા નથી. તમારા જ બાળકો કેમ તમારું ના માને? અને આપણે બીજાને પણ કહીએ છીએ શું કરીએ, મારો દીકરો છે ને સાંભળતો જ નથી ને, મારી દીકરી છે ને સાંભળતી જ નથી ને. તો આપણે એમને એવા સંસ્કાર આપ્યા છે. આપણા બાળકોના પેદાઈશમાં આપણને ડાઉટ છે,
આપણા બાળકોને સંસ્કારમાં આપણને ડાઉટ છે? વિશ્વાસ હોવો જોઈએ એ કેમ નથી સાંભળતા? અને સૌથી પહેલામાં પહેલી વસ્તુ છે ચેન્જ યોર સેલ્ફ. તમે તમારી જાતમાં એમાં કંઈક હોય, આપણને એક ઈગો હોય, મારો દીકરો મારું કેમ ના સાંભળે, છોડો એને, એને એના પ્રતિ છોડો. અને બીજું શુભ ભાવનાઓ રાખો. મને વિશ્વાસ છે કે મારો દીકરો સારું જ કરશે. અને આપણે ઝૂકતા નથી. એવું કહેવાય છે કે જે નમે છે એ બધાને ગમે છે. નમે સૌને ગમે. અત્યારે તો આપણે એવું વિચારીએ કે હું વહુ છું, હું શું કામ નમું, હું સાસુ છું, હું શું કામ નમું, હું દીકરી છું, હું શું કામ નમું. પણ એવું કહેવાય છે કે ઝુકતા વહી હૈ જિનમે જાન હોતી હૈ, ઝુકતા વહી હૈ જિનમે જાન હોતી હૈ, અક્કડ રહેના મુર્દે કી પહેચાન હોતી હૈ. અને જ્યારે આપણે ઝૂકીશું ને ત્યારે આપણને સારામાં સારી રાત્રે ઊંઘ આવશે, આપણને મનની એટલી બધી શાંતિ લાગશે, એટલી બધી શાંતિ લાગશે. કોઈએ ગુસ્સો કર્યો હશે પણ તમે એને હસીમાં કાઢી લીધું હશે, તમે ઝૂકી ગયા હશો, તમે સહન કરી લીધું હશે, તમને એની ખુશી મળશે. કારણ કે તમે ગુણને યુઝ કર્યો છે, એણે અવગુણને યુઝ કર્યો છે. અને જ્યારે આપણે ગુણને યુઝ કરીશું ને ત્યારે આત્માને બહુ શાંતિ મળે છે, ત્યારે આપણને ખુશી મળે છે. એટલે આપણે આપણી ક્વોલિટીને વધારવાની, અને ક્યારે વધશે કે જ્યારે આપણે એને યુઝ કરીશું. એ વસ્તુ બીજા સાથે યુઝ કરીએ છીએ મતલબ એ વસ્તુ છે આપણી અંદર. તમારા બોસ તમારી સામે ગુસ્સો કરે તમે શું કરો? એની સામે થોડી બોલવા જશો, ત્યાં તો ઝૂકી જ જવું પડે છે ને. તો બોસ સામે આપણે ઝૂકી જઈએ છીએ અને પતિ સામે એને ઝુકાવીએ છીએ, કે બાળકોને ઝુકાવવાનો ટ્રાય કરીએ છીએ, કે પરિવારમાં ઝુકાવવાનો ટ્રાય કરીએ છીએ, એટલે અનબંધ થાય છે. એટલે જ્યાં પણ આપણા અત્યાર સુધીના એવા કોઈ સંબંધો હોય કે જે આપણી ભૂલોથી કે એમની ભૂલોથી કંઈ એવું કર્યું હોય, તો શું કરો? એને મનથી માફી માંગીને સારા કરી દો, સુધારી દો, સંબંધોને સુધારી દો. અને જ્યારે આપણા સંબંધો સુધરી જશે તો બાબા કહે છે કે આપણને બહુ સુખ મળશે, બહુ શાંતિ મળશે. તો એક તો આપણે નમીને ચાલવાનું છે. એના માટે એક બહુ સરસ વાત સંભળાવું તમને, સ્ટોરી નથી, પરંતુ ઘણી વાર આપણને એવું થાય કે આપણે ક્યાં સુધી નમવાનું, બસ બાબા ના બને એટલે આપણે જ નમ્યા કરવાનું. પણ નમવાનું પણ જોઈને, જેમ વીછી હોય ને, એ વીછી ક્યારે ડંખ મારે ખબર છે? વીછી ક્યાં ડંખ મારે? સોફ્ટ જગ્યા જોઈને ડંખ મારે, એ હાર્ટમાં ડંખ ના મારે. હવે જ્યારે આપણું વાતાવરણ હાર્ડ બનેલું છે ને, બધા ગુસ્સામાં છે ને, બધા એકદમ તેજમાં આવી ગયેલા છે, ત્યારે તમે સોફ્ટ થઈ જાઓ, ત્યારે સોફ્ટ થઈ જાઓ. અને જ્યારે એ બધા સોફ્ટ થાય ને ત્યારે તમે, હવે એક એક્ઝામ્પલ આપું કે તમે એક જગ્યાએ જોબ કરો છો, તમે કોઈ જગ્યાના મેનેજર છો, તમારા હાથ નીચે ઘણા બધા લોકો કામ કરે છે, પણ તમારી ઉપર એ બોસ છે. હવે કોઈ જગ્યાએ તમે કામ કર્યું ને, એક કામ તમે નહોતું કર્યું પણ એ જગ્યાએ તમારા બોસ આવ્યા અને ત્યાં તમે ઉભેલા હતા અને તમારા બોસે જોયું કે અહીંયા આ કામ બહુ જ ખરાબ થઈ ગયેલું છે અને એકદમ આવીને તમને બહુ જેમ તેમ બોલી નાખ્યું ને, તમને કહી દીધું, ગુસ્સો કરી લીધો તમારી ઉપર, ત્યારે આપણે શું વિચારીશું? સામે બોલવાનો ઈચ્છા થઈ જશે ને કે ભાઈ આ મેં નથી કર્યું, કે મને તો ખબર પણ નથી. પણ એ સેકન્ડે જ્યારે એ ગુસ્સામાં છે, એ હાર્ડ છે, ત્યારે તમે સોફ્ટ બની જાઓ ને કહો કે ઓકે સર, હું ચેક કરી લઈશ. અને પછી જ્યારે એ શાંત થઈ જાય ત્યારે એમની ઓફિસમાં જઈને કહો કે સર, તમને ખાલી એક મિનિટનો ટાઈમ જોઈએ છે અને તમને એક વાત કરવી છે, કે તમે આ જે જોયું હતું એમાં મારો વાંક નહોતો અને હું નહોતો ત્યાં, મને ખબર પણ નથી કે કોણે એ કામ બગાડ્યું હતું, પણ એ બધું સરસ થઈ ગયું છે અને ત્યારે મેં જોયું નહોતું, મને ખબર નહોતી અને મારો વાંક નહોતો,
ત્યારે તમારા સર તમને એવું કહેશે કે તમે પહેલા કેમ ના કીધું, પણ જો એ વખતે તમે કીધું હોત ને તો એ વધારે ગુસ્સે થાત. પણ ત્યારે તમે બહુ રિસ્પેક્ટથી એમને એમ કહો કે સર તમે મારા બોસ છો અને આટલા બધા માણસો સામે તમને કંઈ કહેવું મને સારું ના લાગ્યું, એટલે હું તમને પર્સનલ આવીને મળીને વાત કરું છું. બીજી વાર તમારી ભૂલ બી હશે ને તો તમારા બોસ તમને બોલશે નહીં, એમ કહેશે કે આ કોનો વાંક છે. તો સંબંધોને સુધારવાના છે આપણે. આપણે એવું વિચારીએ છીએ કે બસ એ જ્યારે હોય ત્યારે મારી જ ઉપર ગુસ્સો કરે છે, આ બોસને હું જ દેખાઉં છું. અમે અહીંયા સેન્ટરમાં અમારા બેન આટલા મોટા આટલી બધી સેવા કરવાની હોય, વારે ઘડી અમને જ કશું કે જો આ ભૂલ થઈ ગઈ, આ કામ આવું થઈ ગયું, તો અમને એવું થાય કે એ કેટલા અમને યોગ્ય સમજે છે ત્યારે અમને કહે છે, કેમ બીજા કોઈને નથી કહેતા. આજે મને કેમ એમને કદાચ મોટા અવાજથી પણ કહી દીધું, કદાચ શાંતિથી પણ કીધું, કદાચ બીજાનો વાંક હતો એવું ખબર છે તો એ મને કીધું, કેમ મને જ કીધું. તો ત્યારે શું થશે, અંદરથી રિસ્પેક્ટ થશે અને આપણને એમ થશે કે એમને કેટલો પ્રેમ છે મારા માટે. તો સહયોગથી દુઆઓ મળે છે. જેમ યોગથી દુઆઓ મળે છે એમ સહયોગથી પણ દુઆઓ મળે છે. હંમેશા યાદ રાખો, આપણે કેટલા બધા લોકોને યાદ રાખીએ છીએ. આપણા ગુજરાતીમાં કહેવાય છે ને કે માણસને માણસ વાલું નથી, પરંતુ માણસનું કામ વાલું છે. તમે કામ ના કરો તો કોઈને વાલા નથી, ગમે તેટલું સારું બોલતા હોય. પછી ધીરે 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 લોકોને ખબર પડશે કે અમને ખાલી મીઠું મીઠું બોલતા જ આવડે છે, અમે કામ કશું નથી કરવું. તો સહયોગ, જેટલો આપણે સહયોગ આપીશું ને એટલી દુઆઓ મળશે. અને સહયોગ હંમેશા નિસ્વાર્થ ભાવથી, કે હું દુઆઓ માટે સહયોગ આપું છું કે કોઈ રિટર્નની આશાથી આપું છું, એવો સહયોગ નહીં, પરંતુ નિસ્વાર્થ ભાવનો સહયોગ. એના માટે, અને જ્યારે આપણે સહયોગ આપીએ છીએ ને ત્યારે એનું કામ એટલું સારું થાય છે કે જેની દુઆઓ, જેનું જેના ફળ સ્વરૂપે આપણને ઘણું બધું મળે છે. એક તો એવું યાદ રાખશે કે સમય પર એમણે મને મદદ કરી હતી, તો સમય પર આપણને સહયોગ મળશે. દુઆઓ તો જમા થઈ જ ગઈ છે, પણ સમય પર આપણને સહયોગ મળશે. મને એક સ્ટોરી યાદ આવે છે એના માટે, કે એક વખત એક જંગલની અંદર બહુ જ બધા લોકો હતા, બહુ જ બધા પશુ પક્ષીઓ હતા. અને એ પશુ પક્ષીઓ જંગલની અંદર રહેતા હતા, વર્ષોથી જંગલમાં રહેતા હતા. અને જંગલમાં રહેતા રહેતા બધા એકબીજાના એટલા બધા સારા ફ્રેન્ડ બની ગયા હતા, અને બધાને એકબીજા માટે એટલો બધો પ્રેમ હતો, એક ફેમિલી બની ગયું હતું આખું. પછી એક વખત, અને બધા સાથે ઘણી વાર મળે, જેમ આપણે પિકનિક કરતા હોય, મીટિંગ કરતા હોય, મળતા હોય, એમ એ લોકોનું બધું ચાલતું હતું અને એકબીજાથી કોઈ દૂર થવા તૈયાર નહોતું. હવે એક વખત જંગલમાં આગ લાગી, એટલી બધી આગ લાગી, એટલી બધી આગ લાગી કે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે અહીંયાથી કોઈ સારી જગ્યામાં મૂવ થઈ જઈએ, કોઈ સારી જગ્યામાં આપણે જતા રહીએ કે જેથી કરીને આપણે બધા બચી જઈએ. એટલે બધાએ નક્કી કર્યું, બધાનું ટોળું એકદમ સાથે બધા ચાલવા માંડ્યા, કોઈ ઉડવા માંડ્યા કે અહીંયાથી આપણે આ જગ્યાએ હવે મૂવ થઈ જઈએ. એમાં એક ચકલી હતી. એ ચકલીએ વિચાર્યું કે આ જંગલે આપણને આટલો બધો સહયોગ આપ્યો છે અને આપણે વર્ષોથી આમાં રહીએ છીએ, તો હવે આપણે એને સહયોગ આપવાની જરૂર છે. એટલે એને આ વિચાર આવ્યો, તો એને બધાને કીધું કે આપણે જંગલને સહયોગ આપવો જોઈએ. તો શું સહયોગ આપીએ? તો આપણે જંગલની આગને ઓલવી નાખીએ. બધાએ વિચાર્યું કે આ આપણું કામ જ નથી, આટલી લાગેલી આગને. હા, અત્યારે જોઈએ છે ને, વૈશાલીબેન બે ત્રણ દિવસ પહેલા જ મને કહેતા હતા, તું જો વિડીયો બધા કે કેવી આગ લાગી છે કેલિફોર્નિયામાં, કોઈ ઓલવી નથી શકતું ને અત્યારે જો. તો ત્યાં પણ બધાએ વિચાર્યું, જંગલના બધા પશુ પક્ષીઓ, કે આ આપણું કામ નથી, હા તું પાગલ છે, આવું ના કરાય. તો એણે નક્કી કર્યું
આટલા બધા જંગલના પશુ પક્ષી બધા જતા રહ્યા અને આખી જંગલની આગને ઓલવવા માટે એક ચકલીએ સાહસ ચાલુ કર્યું. આપણા ગુજરાતીમાં કહેવાય છે ને કે રામ જયારે સેતુ બનાવતા હતા ત્યારે ખિસકોલીએ એમને મદદ કરી હતી, એવું કહેવાય છે. એટલે ખિસકોલીની ઉપર જે હાથ જે આમ પટ્ટા છે તો શું કહે છે, રામે એની ઉપર હાથ ફેર્યો તો એના પટ્ટા છે, એવું કહેવાય છે. તો જ્યારે ચકલીએ પણ એની ત્યાં સરોવર હતું, સરોવરમાંથી એક ચાંચમાં પાણીનું બૂંદ લઈ આવે અને જંગલમાં નાખે, એને તો જેવું બધાએ ના પાડી એને એનું કામ ચાલુ કરી દીધું. બધા હસતા હસતા જતા રહ્યા, કોઈ પણ એક પણ વ્યક્તિ કોઈ પણ એક પણ પશુ પક્ષી રોકાયા નહીં અને એને એનું કામ ચાલુ કરી દીધું, ચાલુ કરી દીધું, ચાલુ કરી દીધું. હવે એક બૂંદને ક્યાં ફરક પડે આખી જંગલની આગ, પણ એની શુભ ભાવના હતી તો એની શુભ ભાવનાથી થોડીક જ વારમાં એટલો ધોધમાર વરસાદ પડ્યો અને આખા જંગલની આગ બુઝાઈ ગઈ. પણ કહેવાય શું, ચકલીએ આગ બુઝવી નાખી. તો આપણે એ નહીં જોવાનું કે હું આને આ સહયોગ કરીશ તો એમાં એને શું ફરક પડવાનો છે, એને શું ફરક પડશે એ મારે નથી જોવાનું, પણ હું એને કયા સાચા દિલથી કેટલા દિલથી એને સહયોગ આપું છું. તો બાબા પણ આપણને કહે છે કે આપણે જે પણ સારું કાર્ય કરીશું એ સારું હંમેશા સારું કાર્ય નિષ્ઠાથી કરો, કોઈ પણ કાર્ય નિષ્ઠાથી કરો. સારું હોય જે આપણને કામ આપ્યું છે, ઘણીવાર ઘણા લોકો કહે છે ને પગાર આટલો ઓછો આપે છે આપણે જોબ શું કામ વધારે કરીએ, આપણે જોબ સારી કરીશું ને તો પગાર વધારે મળશે. એક પ્રેક્ટિકલ વાત છે કે એક છોકરી કેનેડામાં મો થઈ, હવે હજુ તો ભણવાનું ચાલતું હતું એનું, હજુ તો એને ભણવામાં એનું ખાલી એડમિશન મળ્યું હતું અને ત્રણ બે છોકરીઓ સાથે રહેતી હતી એટલે ત્રણ છોકરીઓ રહેતા હતા. મેં એને પૂછ્યું, મેં કીધું તને ક્યાંય જોબ મળી, તો કે ના હું એક જગ્યાએ જોઈને આવી છું, બહુ દૂર છે, ડાઉન ટાઉન બાજુ છે. અને તો મેં કીધું અત્યારે શું કરે છે, તો કે મારી મારી સાથે જે બે ફ્રેન્ડ રહે છે ને એના એને જોબ મળી છે ને એમાં હું અત્યારે આવી છું, એ લોકોના ત્યાં આવી છું. તો મેં કીધું એક કામ કર, તું ત્યાં કામ કરવાનું ચાલુ કર. તો કે એવી રીતે તો મને કામ ના કરવા દે. મેં કીધું કે તારે કહેવાનું કે મારે પગાર નથી જોઈતો પણ હું ફ્રી બેઠી છું એટલે હું તમને હેલ્પ કરીશ, એટલે તમારે કંઈ પણ કામ હોય ને મારા લાયક તો તમે મને બતાવજો, અને તને જે દેખાય બધું ગંદુ દેખાય તું સાફ કરવા મન, ક્લીન કરવા મન, તું બધું કરવા મન. અને મેં કીધું તું પૂછ એમને, તો કે મેં પૂછી લીધું કે એવું કીધું કે અત્યારે અવેલેબલ નથી જોબ એટલે મને અહીંયા જોબ નહીં મળે. મેં કીધું કઈ વાંધો નહીં, તું એમ કે તું જયારે ફ્રી હોય ત્યારે તું અહીંયા આવી જઈશ, કારણ કે વોકિંગ ડિસ્ટન્સ હતું. મેં કીધું તું એમ કહી દેજે કે તું ફ્રી હોય ત્યારે આ બે જણા તો અહીંયા આવે, હું એકલી શું કરું. અને એનું કામ જોઈને છોકરીને જોબ આપી દીધી. એને કીધું કે તું, એને અઠવાડિયું કામ કર્યું ત્યાં વગર પગારે, અને અઠવાડિયા પછી એને કીધું કે હું તને જોબમાં રાખું છું, તું જોબ પર આવી જજે કાલથી. એને ઓફર એ ના કરી, એને કશું કીધું જ નહીં. તો બાબા આપણને કહે છે કે આપણે આપણી આસપાસમાં જે લોકો છે એ લોકોની દુઆઓ લેવાની છે. તો પોતાને દુઆઓ આપવા શું કરવાનું છે, શરીરને રોજ એપ્રિશિએટ કરો. હું ઘણી વાર હસતા હસતા સંભળાવું છું કે આપણને ઢીચણમાં દુખાવો થાય છે, આજકાલ જોઈએ ને આપણે ઢીચણમાં દુખાવો થાય, બેકનો દુખાવો હોય, એટલે આપણે શું કરીએ છીએ, બધાને કહે કરીએ છીએ, શું કહીએ છીએ, મને બહુ કમર દુખે છે, મને બહુ ઢીચણમાં દુખે છે, કેટલી વાર કહીએ છીએ. પણ જયારે ઢીચણે આપણને સહયોગ આપ્યો, કોઈને કીધું કે મારા ઢીચણ બહુ સારા છે, કે બીજો સારો છે, અને કોઈ દિવસ કહીએ છીએ આ તો બહુ કામ કરે છે, એને આમ એપ્રિશિએટ કરતા હોય, ઘોડાને આમ થપ થપ આવતા હોય, એને થપ થપ આવીએ છીએ, અરે તું બહુ સારું છે, બહુ સરસ ચાલે છે. રોજ એપ્રિશિએટ કરો તમારા તનને, તમારા આસપાસને. ત્રીજી વસ્તુ છે, દુઆઓ લેવાની છે આપણે પ્રકૃતિથી, અને પ્રકૃતિને દુઆઓ આપવાની છે. આપણું આ શરીર શેનું બનેલું છે, પાંચ તત્વનું, અને એ પાંચ તત્વ અગ્નિ પૃથ્વી આકાશ જળ અને વાયુ, આ પાંચ તત્વમાંથી એકે તત્વ વગર આપણને નહીં ચાલે, ચાલશે?
પાંચેય તત્વોની આપણને જરૂર પડે છે. પણ આપણે કોઈ દિવસ આ પાંચ તત્વને થેન્ક યુ કીધું. તમે પાણી પીવો ને તો પાણીના ગ્લાસને અડધી મિનિટ પોઝ કરી રાખો, એને એપ્રિશિએટ કરો કે પાણી તું ના હોત તો આ શરીર કેવી રીતે ચાલત. હું તને બહુ થેન્ક યુ કરું છું. અને બીજો એક થોટ આપો કે આ પાણી અંદર જઈ, જેમ આપણે કહીએ ને કોઈની દુઆઓથી મને સારું થાય છે, તો તમારી દુઆઓથી તમને સારું નહીં થાય. તો પાણીને વાઇબ્રેશન આપોને શું કહો કે આ પાણી મારા શરીરમાં જશે અને મારી બીમારી સારી થઈ જશે. તમે જ્યારે મેડિટેશનમાં બેસો ત્યારે ગ્લાસ, ટ્રાન્સપરન્ટ ગ્લાસ ભરી અને બેસો, કાચનું ગ્લાસ ભરી ઢાંકીને ઉપર ઢાંકી દો અને મૂકો અને એને વાઇબ્રેશન આપો કે આ પાણી એકદમ શુદ્ધ થઈ ગયું છે, પવિત્ર પાણી બની રહ્યું છે. અને પછી એને ધીરે ધીરે પવિત્ર વાઇબ્રેશનથી અથવા તો તમારે જે તમારા શરીરમાં જોઈએ છે એનાથી પીવો. ઇવન તમારા ઘરમાં કોઈ બીમાર બી પડી જાય ને બાળકો, એને બી તમે પાણી ચાર્જ, આપણે કોઈ મહાત્માજી આપણને કોઈ એક પાણીનું થોડુંક આપે અને આપણે કહીએ છીએ કે આ મંત્રેલું પાણી છે ને, તો એનાથી તમને સારું થઈ જશે. તો કોઈનો મંત્ર પાણીમાં હોય ને કામ કરે, તો આપણો મંત્ર તો બહુ કામ કરે, કારણ કે આપણે આપણા પોતાના માટે કરીએ છીએ. તો પાણીને ચાર્જ કરીને પીવો, હા મંત્રીને નહીં પણ ચાર્જ કરીને પીવો, શુદ્ધ વાઇબ્રેશનથી પીવો. અને ભોજન પણ એવી રીતે ખાઓ, આપણે જ્યારે સત્યનારાયણ ભગવાનની પ્રસાદ બનાવીએ છીએ તો કેવો હોય છે, અને એ જ વસ્તુ તમે ઘરમાં બનાવીને ખાઓ તો કેવું લાગે છે. તમે જ બનાવ્યું છે, સેમ મટીરિયલ યુઝ કર્યું છે, પણ તોય એમાં ટેસ્ટ એવો નથી આવતો. તો રોજ શું કરો, ભગવાનને થાળ ધરાવીને, થાળ ધરાવી દીધો એટલે કામ પૂરું ના કરતા, પણ જમવા તમારા હાથમાં કંઈ પણ આવે, તમને કોઈ એક નાનકડો ફ્રૂટનો પીસ આપ્યો ને, પહેલા એને વાઇબ્રેશન આપો. એમને શું ફાયદો થશે, ઘણા બધા ફાયદા છે, પણ એક ફાયદો એ થશે કે જેમ નથી આપણે કહેતા કે કોઈ આપણને મંત્રીને ખવડાવી દે છે, આજકાલ આ બધું બહુ ચાલે છે, કઈ રીઝન આવી જશે તમને તરત જ યાદ આવશે કે મારે આ વસ્તુ નથી ખાવી, તમે વાઇબ્રેશન આપશો તો. જો એ રોંગ હશે ને તો તરત તમને એવું થશે કે મારે આ વસ્તુ નથી ખાવી, અથવા એ પડી જશે કે કંઈ પણ થશે, ત્યારે સમજી લો કે આ વસ્તુ તમારા માટે નહોતી. અને જો તમે એવી રીતે ખાઈ લીધું તો તમને એ વસ્તુ અંદર જઈને નેગેટિવ ઇફેક્ટ નહીં કરે, કારણ કે તમે પોઝિટિવ વાઇબ્રેશનથી ખાધું છે. તો એને ચાર્જ કરીને ખાઓ. તો જે શરીરમાં ભોજન જાય છે, અને ભોજન તમે ફ્રૂટ ખાઓ છો, આપણે કોઈ દિવસ વિચાર્યું કે આ ફ્રૂટ કોણે વાવ્યું હશે, એ વાવવામાં એને કેટલી મહેનત કરી હશે, મારા સુધી પહોંચાડવામાં કેટલું મહેનત પડી હશે. તો એને પણ ચાર્જ કરો, એપ્રિશિએટ કરો, થેન્ક યુ કરો કે જેણે પણ મારા સુધી આ વસ્તુ પહોંચાડી છે ને, એને હું બહુ થેન્ક યુ કરું છું. ધરતીને થેન્ક યુ કરો. આપણે શ્લોક તો બોલી નાખીએ છીએ, હાથ જોઈએ છીએ, શ્લોક બોલીએ છીએ, ધરતી માટે શ્લોક બોલીએ છીએ, પણ શ્લોકમાં તમને યાદ કેટલી હતી ભગવાનની, એટલે દિલથી થેન્ક યુ કરો. ધરતી આપણો કેટલો ભાર સહન કરે છે, અને કોઈ પણ અપેક્ષા વગર, કઈ અપેક્ષા નથી જોઈતી. એક ધરતી માટે કહેવાય છે, ભગવાન માટે કહેવાય છે, અને માં માટે કહેવાય છે કે માં કોઈ અપેક્ષા વગર એના બાળકો માટે કરે, પણ ક્યાંક તો અપેક્ષા આવી જાય આપણને, પણ ધરતી માને કોઈ અપેક્ષાની કઈ નથી જોઈતું રિટર્નમાં, એટલે એને પણ થેન્ક યુ કરો. અને યાદ કરો કે આ બધા મારા સહયોગી છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સહયોગી છે. તો પાંચોય તત્વોને રોજ દુઆઓ આપો, રોજ થેન્ક યુ કરો. હા, આપણે વિચારીએ ને કે મેડિટેશનમાં શું કરીએ, ઘણું બધું કરવાનું છે. જમવાનું બનાવતી વખતે તમને બાબાની યાદ હોય, બાબાના ગીતો સાંભળો, બાબાની વાતો સાંભળો, અને શુદ્ધ વાઇબ્રેશન આપો કે મારો પરિવાર આ જે ખાય એકદમ શાંત પરિવાર બની જાય, મારો પરિવાર સ્વર્ગ પરિવાર બની જાય.
તો તમારા વાઇબ્રેશનથી તમારો ઘર પરિવાર સ્વર્ગ બની જશે. અને તમે કોઈને કહેશો ને બાળકોને તો એ નહીં માને, તમારું સાંભળશે નહીં, પણ તમે વાઇબ્રેશન આપશો ને ખાવામાં જશે તો ક્યાં જશે, એને અંદર પચાવવું જ પડશે, એ બ્લડમાં બનશે અને પછી વાઇબ્રેશન કામ કરશે. તો તમે દિલથી આત્માઓને પ્યારથી તો બનાવીએ છીએ, પણ દુઆઓ સાથે બનાવીએ, દુઆઓ સાથે એને ખવડાવીએ. તો આ રીતે આપણે પ્રકૃતિને પણ દુઆઓ આપવાની છે, અને આપણે પ્રકૃતિને દુઆઓ આપીશું તો પ્રકૃતિ આપણને આપણું શરીર ચલાવવામાં મદદ કરશે. જ્યારે સહયોગની જરૂર પડશે ત્યારે આપણને મદદ કરશે. અને લાસ્ટમાં છે ભગવાનની દુઆઓ. ભગવાન તો સદા દુઆઓ આપે છે. તો ભગવાનની દુઆઓ આપણને ક્યારે મળશે? એક તો આપણે દિલથી ચાલીશું, નિસ્વાર્થ ભાવથી ચાલીશું, અને સહયોગની ભાવનાથી ચાલીશું, ત્યારે ભગવાનની દુઆઓ આપણે આપ મળ્યા કરશે. ભગવાન માટે કહેવાય છે ને તો બહુ ભોળા છે, પણ આપણે ભોળાને કેવી રીતે લઈ લીધા? ઈઝીલી. તો બાબા એટલા બધા ભોળા છે અને બાબા સદા આપણને દુઆઓ આપે છે, પણ એ દુઆઓ આપણે આપણે વિચારીએ કે ભગવાન તો એવું કરી શકે. આજે આપણે જોઈએ છે કે આપણા કર્મો, અને આપણે ભગવાનને કમ્પ્લેન બી કરતા હોઈએ છીએ, મારી સાથે જ આવું કેમ, મને જ આવું કેમ, મેં તો કોઈ દિવસ કોઈનું ખોટું કર્યું જ નથી. આજે દુનિયામાં બધા શબ્દ બોલે છે, મેં મારા જીવનમાં ક્યારેય ખોટું નથી કર્યું, મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી, તો મારી સાથે જ કેમ આવું થાય છે? હવે ભગવાન તો એવું ના જ કરે ને કે એકને સારું આપે ને બીજાને ખોટું આપે. એઝ એ માં તરીકે તમે એવું કરો, માતા પિતા તરીકે તમે જયારે વહેંચવા બી બેસો ત્યારે બી તમે વિચારશો કે ભાઈ મારે બધાને સરખું આપવાનું, પછી કાલે એક ઉડાવી દે ને એક સંભાળે તો મારું કઈ જવાબદારી નહીં, પણ મારું કામ છે બંનેને સરખું આપવાનું. તો ભગવાન એવું કેવી રીતે કરી શકે કે એકને સારું આપે અને બીજાને ના સારું આપે? અને આપણે ભગવાનને દોષી બનાવીએ છીએ, અને ભગવાનને આપણે કેટલું બોલી નાખતા હશું. હવે આજથી યાદ કરવાનું કે એ દાતા છે અને હંમેશા આપતા જ રહેશે. પણ ભગવાન જ્યારે આમ આપતા હોય ત્યારે આપણો હાથ કેવો હોવો જોઈએ? આમ હોવો જોઈએ. ત્યારે આપણો હાથ આમ નથી હોતો, આપણો હાથ પડી ગયેલો હોય છે. શું કરું, નથી થતું, નથી મળતું, મારી જીવનમાં આવું છે, આવું છે, આવું છે, એટલે આપણો હાથ પડી ગયેલો છે, એટલે જે આપે છે ને એ ઢોળાઈ જાય છે. એટલે મન બુદ્ધિનો હાથ, મંદ બુદ્ધિ ને મન બુદ્ધિનો હાથ સદા ભગવાનની સામે. માંગવાનો હાથ આમ નહીં રાખવાનો આપણે, ભગવાન તમે આ આપો, તમે આ આપો, તમે આ આપો. આપણે માંગીશું ને તો ક્યારેય નહીં મળે. ભગવાનની પાસે દુઆઓ લેવા શું કરવું પડશે? લાયક બનવું પડશે. અને જયારે લાયક બની જઈશું ને તો આપણે માંગવું નહીં પડે, આપણે આપ આપશે. આપણી લાઈફને તમે ચેક કરો, આપણા જીવનમાં કેટલી બધી વસ્તુઓ એવી હશે કે કેટલું બધું એવું હશે, પ્રસંગો એવા હશે કે જે માંગ્યા વગર આપણને મળ્યું છે. છે એવું કશું કે જે આપણે ક્યારેય ભગવાન પાસે ના માંગ્યું તોય આપણને મળ્યું હોય? છે એવું કે બધું આપણે માંગ્યાનું લિસ્ટ આપેલું એ જ મળ્યું છે? એવું તો નથી ને. તો કે જ્યારે આપણે સમય આવશે ત્યારે ઓટોમેટિક મળવાનું છે, પણ મારે શું કરવાનું છે? જેટલું મળ્યું છે એને રોજ એપ્રિશિએટ કરવાનું છે કે થેન્ક યુ બાબા, મારી કેપેસિટી પ્રમાણે, મારી સમજ પ્રમાણે, મારી લાયકાતથી પણ તમે મને વધારે આપ્યું છે, થેન્ક યુ. પણ આપણે શું કરીએ છીએ?
જે નથી આપ્યું એને યાદ કરીએ છીએ અને કમ્પેરિઝન કરીએ છીએ પડોશી સાથે, જો એને કેટલું બધું છે. પણ હવે શું કરો, થેન્ક્સ બાબા તમે મને બહુ આપ્યું છે. ઓલવેઝ ભગવાનને થેન્ક યુ કરતા જાઓ, બસ થેન્ક યુ બાબા, થેન્ક યુ બાબા, થેન્ક યુ. એવરી મોમેન્ટ બાબાને થેન્ક યુ કરો. અને જ્યારે આપણે એને થેન્ક યુ કરવાનું શરૂ કરીશું ને, મને એક સ્ટોરી યાદ આવે છે, હજુ બે દિવસ પહેલા જ કોઈ એ સ્ટોરી સંભળાવી. અમે લોકો અહીંયા, હું અહીંયા અત્યારે અમદાવાદમાં છું અને જે સેન્ટર ઉપર છું ત્યાં અમે અત્યારે 20-25 જણા સાથે રહીએ છીએ. કારણ કે 20-25 જણા રહે એવું મોટું સેન્ટર છે અહીંયા, એટલા બધા સેવાઓ છે અહીંયા, અને આના અંદરમાં બીજા 32 સેન્ટરો છે. એમ તો હું અહીંયા સાથે જ્યાં અમે રહીએ છીએ તો અમે 11-12 દરરોજ અમે મળીએ છીએ. અમે કંઈક સારું વાંચીએ, અમે મુરલીનું ડિસ્કસ કરીએ, કંઈનું કંઈ કરીએ. તો હમણાં એક બેનને એવો વિચાર આવ્યો કે આપણે દરરોજ કોઈ સ્ટોરી સંભળાવવાની. હવે એ બેન જ એક્સપર્ટ છે સ્ટોરી સંભળાવવામાં, અહીંયા જે બેન છે ને એમના સિસ્ટર, તો એ રોજ કંઈ ને કંઈ સ્ટોરી સંભળાવે. હું આખી સ્ટોરી ન સંભળાવતી, પણ સ્ટોરીનો સાર એ હતો કે એકવાર એક વ્યક્તિ, એ બહુ ધનવાન, બહુ ધનવાન, તો એણે ભગવાન પાસે જઈને કીધું કે ભગવાન, સોરી, એણે એક મહાત્માજી પાસે જઈને કીધું કે મેં એવું સાંભળ્યું છે મહાત્માજી કે તમે ભગવાન સાથે ડાયરેક્ટ વાત કરો છો. તો એમણે કીધું કે હા, હું ડાયરેક્ટ વાત કરું છું, કે અને તમે બધાનો મેસેજ લઈ જાઓ છો. તો કીધું કે હા, હું મેસેજ લઈ જાઉં છું, તમારો પણ કંઈ મેસેજ હોય તો કહો. એટલે બહુ ધનવાન હતો અને મોટા શેઠ હતા. એમણે કીધું કે મારો એક મેસેજ છે ને તમે ભગવાનને પહોંચાડજો, કે ભગવાનને કહેજો કે એમણે છે ને મને બહુ આપ્યું છે, બહુ આપ્યું છે, અને હવે ભગવાનને કે તમે એટલું બધું મને આપ્યું છે કે હું સંતોષ છું, તમે હવે બીજાને આપો, જેની પાસે નથી ને એને તમે આપો. હવે આ વાત, આ જે મહાત્માજી હતા એમની અને આ શેઠની વાત એક ગરીબ માણસ સાંભળતો હતો. એટલે પેલા શેઠ જતા રહ્યા, એટલે પેલો ગરીબ માણસ આવ્યો. એ ગરીબે કહ્યું કે તમે ખરેખર ભગવાન સાથે વાત કરો છો? તો કહ્યું કે હા. તો કે મારો બી એક સંદેશો છે તો તમે ભગવાનને આપજો ને. તો કે શું? તો કે મારી પાસે અત્યારે આ પોતરી જે મેં પહેર્યું છે ને, એક લંગોટી, બસ એટલું જ છે, મારી પાસે કશું જ નથી. તો ભગવાનને કે મને થોડું કંઈ આપે. તો કે સારું, ભગવાનને તમારો સંદેશ આપી દઈશું. હવે જ્યારે એ ધ્યાનમાં બેસે છે, ભગવાનને યાદ કરે છે ને, ત્યારે પેલા શેઠનો મેસેજ આપે છે ને કે ભગવાન, એક વ્યક્તિ છે આ દુનિયામાં જેમણે તમારા માટે આ મેસેજ આપ્યો છે, શેઠ છે મોટા, અને એણે કીધું છે કે મને તમે બહુ આપ્યું છે અને હવે હું સંતોષ છું, તમે હવે બીજાને આપો. તો ભગવાને કહ્યું કે સારું, તું એને કહેજે એક કામ કરે. તો કીધું કે સારું, શું કહું? તો કહેજો કે એને કહેજો કે તું મને થેન્ક યુ કરવાનું બંધ કરી દે. પેલા શેઠ માટે મેસેજ આપ્યો ભગવાને કે તું મને થેન્ક યુ કરવાનું બંધ કરી દે. તો પેલા મહાત્માજીએ કીધું સારું, હું તમારો મેસેજ આપી દઈશ. પછી કીધું કે ભગવાન, બીજો મેસેજ બી છે, એક ગરીબ માણસ છે અને એણે કીધું છે કે મારી પાસે આ હું પહેર્યું કપડું એક જ છે, બીજું મારી પાસે કંઈ નથી. તો ભગવાને કોને, મને બી થોડું કંઈ આપે. તો ભગવાને કહ્યું કે સારું, એને મારો મેસેજ આપજે કે મને થેન્ક યુ કરવાનું શરૂ કરે. તો બંનેને મેસેજ આપ્યો. હવે પેલા મહાત્માજી આવીને બંનેને મેસેજ સંભળાવ્યો. પહેલા પેલા શેઠને સંભળાવ્યો કે ભગવાને કીધું છે કે તમે થેન્ક યુ કરવાનું બંધ કરી દો તો ભગવાન તમને આપવાનું બંધ કરી દેશે. શેઠે કીધું કે બધું હું કરી શકું, પણ એ કામ હું ના કરી શકું. ભગવાનને થેન્ક યુ મને કંઈ નહીં આપે ને, કાલે હું કઈ રોડ ઉપર બી આવી જઈશ ને તોય હું એને થેન્ક યુ કરવાનું બંધ નહીં કરું, કારણ કે એને મને જીવનમાં જે આપ્યું છે ને હું ક્યારેય ના ભૂલી શકું. એટલે હું એને થેન્ક યુ તો રોજ કરીશ. એટલે આપણે પણ એવરી મોમેન્ટ શું કરવાનું, થેન્ક યુ બાબા, થેન્ક યુ. ઇવન કદાચ એક સમય કંઈક ખરાબ બી થઈ ગયું તો 100 ટાઈમ આપણું સારું થયું છે કે 99 ટાઈમ સારું થયું છે, એનું 99 ટાઈમ તો આપણે પહેલાં થેન્ક યુ કરીએ. પછી એક ટાઈમનું ભલે આપણે ખરાબ કદાચ આપણી સાથે કંઈક થઈ બી ગયું, એ આપણા કર્મોનું ફળ છે. કંઈક ક્યાંક આપણું એવું કર્મ આવી જાય જેના કારણે આપણી સાથે કંઈક ઉપર નીચે થઈ ગયું, પણ તો બી થેન્ક યુ કરો. સારામાં તો બધા બધાને થેન્ક યુ કરે,
ખરાબ થી તો એને થેન્ક યુ કરો, એ તો આપણી મહાનતા છે. પેલા ગરીબ ને આઈને કીધું કે હું તારો મેસેજ લઈ આવ્યો છું ભગવાન પાસેથી, અને ભગવાને કીધું છે કે તું મને થેન્ક યુ કરવાનું શરૂ કર. પેલાને બહુ ગુસ્સો આવ્યો અને એને કીધું કે હું ભગવાનને ક્યારેય થેન્ક યુ નહીં કરું, એને મને શું આપ્યું છે તો હું થેન્ક યુ કરું. તો કીધું કે તું થેન્ક યુ કરવાનું શરૂ કર તો તારી પાસે આવશે. પેલા એ કીધું એ તો હું નહીં જ કરું, એ મને પહેલા આપશે પછી હું થેન્ક યુ કરીશ. એટલે એકદમ હવાનું ઝોકું આવ્યું અને એને એનું એક કપડું બી સૂકવેલું હતું એ ઉડી ગયું. તો ભગવાનને આપણી જોડેથી કાંઈ જ નથી જોઈતું, અને આપણી પાસે છે એવું શું કે આપણે એને આપીશું? આપણે એને ખાલી થેન્ક યુ જ આપવાનું છે. અને જ્યારે આપણે એને થેન્ક યુ આપીશું ને તો એ આપણને ગળે લગાવે છે. ભગવાન આપણને ગળે લગાવે છે, ભગવાન આપણને હક કરે છે અને પ્યારની વર્ષા કરે છે. એટલો બધો પ્યાર વરસાવે છે, એટલો બધો પ્યાર વરસાવે છે. એટલે આપણે સ્વાર્થથી કોઈને થેન્ક યુ નહીં કરવાનું કે સ્વાર્થથી આપણે ભગવાનને થેન્ક યુ નહીં કરવાનું, પણ તું મારી સાથે છે તો બસ મારા દિલમાં ઓલવેઝ થેન્ક યુ છે. આપણને કોઈ અત્યારે એમ કે ભગવાન તમને મળે અને તમને એમ કે તમને શું જોઈએ છે, તો અત્યારે આપણે ભગવાનની સારી વાતો સાંભળીએ છીએ રોજ, સારું સારું સાંભળતા સાંભળતા આપણને એમ શું થાય કે બસ ભગવાન તમે મારી જોડે રહેજો, બીજું મને કઈ ન જોઈતું. પણ આપણે જ્યારે ભગવાનની વાતો નહોતા સાંભળતા અથવા દુનિયામાં હોઈએ તો આપણે કંઈક ને કંઈક અપેક્ષા રાખીએ, મારો દીકરો પાસ થઈ જાય, આ થઈ જાય, આવું થઈ જાય, મારી તબિયત સારી થઈ જાય, મારી આ બીમારી જતી રહે. પણ તમે એને થેન્ક યુ કરતા જશો ને તો આ બધું જ તમને રિટર્નમાં મળશે. અને હંમેશા સારું વિચારજો, જે તમને જોઈએ છે વિચારજો, જે નથી જોઈતું એ ક્યારે બી ના વિચારતા. નથી જોઈતું એ વિચારવાથી પણ શું થશે, એ તમારી પાસે આવશે, કારણ કે ભગવાન એક જ શબ્દ બોલશે તથાસ્તુ બસ. એટલે ઓલવેઝ બાબાને કહો બાબા થેન્ક યુ, બાબા થેન્ક યુ. અને ધીરે ધીરે કરતા કરતા તમે જોશો ને તમારા જીવનમાં એટલો બધો પ્રોગ્રેસ થતો જશે અને મન એટલું બધું શાંત થતું જશે કે મને આ મળે તો થેન્ક યુ, નહીં કોઈ આશા જ ના રાખો કે આ મળે પેલું મળે. હા, જે છે બાબાની સામે કહી દો, બાબા બાળકની પરીક્ષા છે, બસ તમે એને મદદ કરજો, તમે એની સાથે રહેજો, મેં તમને સોંપી દીધું છે, એને બધું સારી એની એક્ઝામ જાય અને વાઇબ્રેશન આપો કે સારી જ જશે. નેગેટિવ વાઇબ્રેશન એક પણ ના આપો, કારણ કે દૂધનો એક ગ્લાસ પોઝિટિવ છે અને પોઈઝનનું એક બુંદ નેગેટિવ એ આખા દૂધને પણ નેગેટિવ કરે છે, પોઈઝન બનાવે છે. એમ આપણે 10 વાર આપણે જોઈએ છે સારું મારો દીકરો નંબર 1 પાસ થાય, પણ બોલીએ છીએ એવું કે ક્યારે પાસ થાય એમ નથી, માન પાસ થાય તો એ બહુ છે. તો જોઈએ છે એમ કે નંબર 1 પાસ થાય, તો નંબર 1 ના જ વાઇબ્રેશન આપો અને વિશ્વાસથી. લાસ્ટમાં એક સ્ટોરી કહી દઉં છું કે ઓલવેઝ સારા સંકલ્પથી કાર્ય કરવાનું, કોઈને પણ મદદ કરીએ તો સારા સંકલ્પથી મદદ કરવાની. એક વખત એક ભાઈ હોય છે, એ મકાનો બનાવવાનું કામ કરતા હોય છે અને એમના જે શેઠ હોય છે એની સાથે 40 વર્ષથી કામ કરે છે. એને કામ કરતા કરતા 40 વર્ષ થઈ ગયા અને એને એટલું બધું કામ કર્યું, એટલું બધું કામ કર્યું ને એટલા સારા સારા મકાનો બનાવ્યા છે જેનાથી આ માણસ બહુ કમાયો હતો, એના શેઠ બહુ કમાયા હતા. 40 વર્ષમાં વ્યક્તિએ વ્યક્તિને બહુ ધનવાન બનાવી દીધો. પછી 40 વર્ષ પછી આને એમ થાય છે, પેલા ભાઈએ બહુ કમાયા હતા પણ એને 40 વર્ષ પછી એમ થાય છે કે હવે મારે બહુ કરવું નથી કશું આ. એટલે કહે છે કે હું છે ને હવે બસ રિટાયર થવા માંગુ છું. એટલે શેઠ માણસ હતો, એને એમ થયું કે છેલ્લે એક કામ ઓર કરાવી લઉં. એટલે કીધું કે બસ મારી એક ઈચ્છા છે, તમે 40 વર્ષ મને બહુ મદદ કરી છે, હવે આ એક કામ મને કરી આપો, આ એક મકાન મારે બનાવવું છે જે બહુ બહુ એક મહાન વ્યક્તિ માટે બનાવવાનું છે, અને એ મકાન તમે મને બનાવી આપો, પછી આપણે તમારું જે સેલિબ્રેશન કરીશું બહુ ધૂમધામથી કરીશું, સરસ પ્રોગ્રામ કરશું આપણે. પેલાને એમ થયું કે મારે નથી કરવું ભાઈ, હવે તમે મને એક વાર કીધું બી ખરું કે મને બહુ હવે ઇન્ટરેસ્ટ નથી, પણ થયું કે હવે 40 વર્ષનું કામ કરેલું છે ક્યાં ના પાડું. એટલે પછી પેલા એ બહુ કીધું એટલે હા પાડી દીધી,
અને કીધું કે સારું હું બનાવી આપીશ. અને એને ત્યાં ત્યાં જેવું તેવું કરીને કામ પતાવી દીધું અને ઘર બનાવી દીધું. અને ઘર બનાવ્યા પછી પેલા શેઠે આવીને કીધું કે આ ઘરની ચાવી, આ ઘર તમારા માટે છે. 40 વર્ષ એને બીજાઓ માટે કામ કર્યું તો બહુ સારું કર્યું, અને પોતાના જ માટે કરવાનું હતું ને ત્યારે દિલથી ના કર્યું. એટલે એવરી મુમેન્ટ, એવરી ટાઈમ, જ્યારે પણ કંઈ કરીએ ત્યારે દિલથી કરીએ તો એમાં ક્યારેક ને ક્યારેક આપણો જ ફાયદો છે. તો જ્યારે પેલાના હાથમાં ચાવી આવી ત્યારે એણે કીધું કે કાશ મેં આ ઘર પણ 40 વર્ષોમાં જે ઘર બનાવ્યા હતા એવા જ દિલથી આ ઘર બનાવ્યું હોત, તો મને થોડીક પહેલા ખબર પડી હોત કે આ ઘર મારા માટે છે તો હું કેટલા દિલથી એમાં કામ કરત. એને મટીરિયલ બી સારું ના વાપર્યું, દિલ પણ ના વાપર્યું, જ્યાં ત્યાં ઘર કરી નાખ્યું અને આખી જિંદગી એને એમાં પસ્તાવો થયા રાખ્યો, કારણ કે એને દિલથી નહોતું કર્યું. એમ આપણે પણ જે પણ સેવા કરીએ, કાર્ય કરીએ, દિલથી કરીએ. થોડું કરો પણ દિલથી કરો. તો આપણે સહયોગી બનવાનું છે અને સહયોગ લેવા માટે આશા નથી રાખવાની, પણ સહયોગ આપીશું તો સહયોગ મળશે, દુઆઓ આપીશું તો દુઆઓ મળશે. અને દુઆઓ જીવનમાં બહુ જરૂરી પણ છે અને બહુ કામ પણ કરે છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ આપ સબ, તમને બધાને મળીને બહુ ખુશી થઈ. થેન્ક યુ વૈશાલીબેન, તમે મને બહુ ચાન્સ, સારો ચાન્સ આપ્યો. તો જ્યોત્સનાબેને એમ કહ્યું કે આપણે મકાન બનાવવાનું હોય, હવે બાબાએ એવું કીધું છે કે તમારે સ્વર્ગમાં મકાન બનાવવાનું છે. હવે સ્વર્ગમાં મકાન બનાવવાનું છે તો સ્વર્ગમાં મકાન બનાવવા માટે શું શું જોઈએ એની સામગ્રી તો જ્યોત્સનાબેને આપી દીધી. એટલા જ દિલથી બનાવીએ, એટલી જ લોકોની દુઆ કમાઈને બનાવીએ, એટલું જ વિશ્વાસથી બનાવીએ કે બાબાએ કીધું છે કે હું સ્વર્ગમાં જવાની, મારે મારું ઘર કેવું બનાવવાનું, બરાબર. અને એ ઘર બનાવવા માટે દુઆઓ જોઈએ કે ના જોઈએ? ઓમ શાંતિ. હવે આપણે મેડિટેશન કરી, કોમેન્ટરી આપું? હા જી. ઓકે, તો એ જે વસ્તુ હું બોલું છું એ તમારે બોલવાનું નથી, પરંતુ મનને એ વસ્તુ માઇન્ડમાં ફીલ કરવાનો છે. અને રિલેક્સ થઈને બેસી જજો. તમારા હાથમાં કંઈ પણ વસ્તુ હોય એ વસ્તુને પણ તમે સાઈડમાં મૂકી દેજો. તમારા મનમાં પણ કોઈ પણ વાતો હોય એને પણ સાઈડમાં મૂકી દેજો અને 10 મિનિટ માટે એન્જોય કરજો, જે આપણે લાઈફમાં ક્યારે પ્રાપ્ત નથી કરી શક્યું એવું આપણે આ 10 મિનિટમાં પ્રાપ્ત કરવું છે. ઓમ શાંતિ. હું એક શાંત સ્વરૂપ આત્મા છું. મનના વિચારોની ગતિ ધીરે ધીરે શાંત હો રહી હૈ. મન એક છોટા સા બચ્ચા હૈ, ઉસકો પ્યાર કરો, ઉસસે બાત કરો. क्या चाहिए जवाब मिले तो शांति चाहिए. जब आप मन से बात करेंगे तो मन शांत होता जाएगा. उनको सुनो,
थोड़े समय के लिए हम एक सुंदर यात्रा पर जा रहे हैं। यहाँ की दुनिया को भूलकर बादलों की दुनिया की ओर चलो। अपने मन के विचारों के आधार से अपने आप को खुले आकाश में देखो। जैसे एक पंछी उड़ रहा है, ऐसे मैं मन बुद्धि से इस खुले आकाश में घूम रही हूं। चारों तरफ शांति शांति है। मन के विचारों की गति शांत हो रही है। बादलों की दुनिया में चारों तरफ प्रकाश ही प्रकाश है। इस दुनिया से भी पार अपने घर की ओर चलो। परम धाम मेरा घर है। जहां से मैं आत्मा आई हूं, अपने मन बुद्धि से उस लाल प्रकाश की दुनिया में पहुंच जाओ। जहां प्यारे शिव बाबा शांति के सागर पिता से मिलन मनाते, मेरा मन और शांत हो रहा है। शांति के सागर शिव बाबा की शांति की लहरों में लहरा रही हूँ। अब धीरे धीरे शांति के सागर शिव बाबा के प्यार में खो जाओ। प्यार कर रहे हैं बाबा मुझे। डूब जाओ प्यार के सागर में।
શાંતિ શાંતિ. મન કે વિચારો કી ગતિ બિલકુલ શાંત હો ચુકી હૈ. શાંતિ હો જાઓ એસી શાંતિ મે. बाबा से शांति लेकर जन्म जन्म की प्यास बुझ जाएगी. देखो अपने घर परम धाम को. विचार नहीं, कोई आवाज नहीं, डेड साइलेंट. अब उस परम धाम की दुनिया से धीरे धीरे वापस अपने मन के विचारों से इस शरीर की स्मृति में आ जाओ. सभी कर्मेंद्रिया शांत और शीतल हो गई है. शुक्रिया बाबा. आपका प्यार पाकर सच्ची शांति का अनुभव किया. ओम शांति, ओम शांति, ओम शांति.